Hujan jadi ukuran radio. ચંદ્રેશભાઈ નવલભાઈ જોશી નગરપાલિકા ઉપપ્રમુખ, કોરોના મહામારીના સંદર્ભે ઉના શહેરની અંદર અમે અમારા પૂર્વ ધારાસભ્ય અને અમારા સૌના માર્ગદર્શક કાળુભાઈ રાઠોડે ગુજરાતની અંદર સૌ પ્રથમ ઉના શહેરની અંદર 6 દિવસનું અમે લોકડાઉન કરી અને આ કોરોના મહામારીનું સંક્રમણની જે ચેનલ છે એને તોડ્યું. ત્યારબાદ ઉના ચેમ્બર ઓફ કોમર્સ અને અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારી સમગ્ર નગરપાલિકાના સદસ્યો અને વેપારી મંડળો સાથે મિટિંગ કરી અને સ્વૈચ્છિક બપોર પછી 2 વાગ્યા પછી સંપૂર્ણ અમારું ઉના શહેર લોકડાઉન રહે છે. આ કોરોના મહામારીના સમયની અંદર અમે આખું એક ઉના નગરપાલિકા દ્વારા એક અલગથી કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. એની અંદર 4 ચૂલો અલગથી કોવિડની જે ડેડ બોડી આવે છે એને બાળવાની અલગથી ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું, ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું. આ સંદર્ભે ઉના શહેરની અંદર અમારા પૂર્વ ધારાસભ્ય અને અમારા સૌના માર્ગદર્શક કાળુભાઈ રાઠોડના નેજા હેઠળ જરૂરતમંદ લોકોને અમે ઓક્સિજનની બાટલાની વ્યવસ્થા કરી છે. ઓક્સિમીટરો જે આવે છે એ ઓક્સિમીટરો અમે નિઃશુલ્ક દરેક લોકોને પહોંચાડીએ છીએ. ત્યારબાદ અમુક ગરીબ વર્ગના લોકો જે એના પેશન્ટો દાખલ હોય એની જમવાની વ્યવસ્થા પણ અમારું એક ટ્રસ્ટના માધ્યમથી અમે ચલાવીએ છીએ. અને આજરોજ ગુજરાત સરકારના મંત્રી જયેશભાઈ રાદડિયાની વેરાવળ મુકામે મિટિંગ હતી, એમાં કાળુભાઈ રાઠોડ અમારા શહેર ભાજપના અધ્યક્ષ અને ઉપપ્રમુખ તરીકે મેં પણ રજૂઆત કરી કે ઉના તાલુકો ગુજરાતની અંદર મોટા મોટો તાલુકો છે, 50 બેડની ઓક્સિજનવાળી બેડ ઓક્સિજન બેડવાળી અમને હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ આપો અને રેમડેસિવિર જે ઇન્જેક્શનો એમાં જે જરૂરિયાત છે એ વેરાવળ જિલ્લા મથકે અમારે લેવા જવા પડે છે, એને બદલે ઉના સિવિલ હોસ્પિટલમાં અમને ઉપલબ્ધ થાય એ રજૂઆત અમે સરકારશ્રીના મંત્રીશ્રીને ધ્યાન ઉપર મૂકી છે. અને ઉના તાલુકો ગુજરાતની અંદર સૌથી મોટા મોટો તાલુકો છે અને એની સાથોસાથ અમે ઉના શહેરની અંદર 100 બેડનું આઇસોલેટ સેન્ટર અમારું ઉના નગરપાલિકાનું જે યોગા સેન્ટર છે એની અંદર સંપૂર્ણ દર્દીને આઇસોલેટ માટેની જે કાંઈ વ્યવસ્થા કરવાની છે, ચા પાણી નાસ્તો અને મેડિકલ સ્ટાફને સાથે રાખી અને એને જે દવાની જરૂરિયાત હોય એ દવા પણ અમે પૂર્તતા કરીએ છીએ. અને ઉના શહેરની અંદર કોરોનાને કાબુ રાખવા માટે અમારી સમગ્ર ટીમ રાત દિવસ તનતોડ મહેનત કરી અને ઉના શહેરને કોરોના મુક્ત અભિયાન ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું એમાં ફર્સ્ટ નંબર ઉપર ઉના શહેર આવે એવી અમારી સમગ્ર ટીમની લાગણી છે. અને ઉના શહેરની અંદર અત્યારે કોરોનાના કેસો ઘટ્યા છે, આવનારા દિવસોમાં કોવિડ હોસ્પિટલ 50 બેડની શુભારંભ થશે અને વેક્સિનેશન આ મીડિયાના માધ્યમથી લોકોને હું કહેવા માંગુ છું, તમામ લોકો વેક્સિનેશન કરાવો અને સમાજવાઇઝ અમે વેક્સિનેશનનો કાર્યક્રમ પણ કર્યા છે. ઉના શહેરની અંદર વોર્ડવાઇઝ કાર્યક્રમો કર્યા છે. કોરોનાને આપણે ભગાડવું હશે તો આપણે સમગ્ર લોકોએ વેક્સિનેશન કરવું ફરજિયાત છે. વેક્સિનેશન કરી અને આપણે કોરોનાને ભગાડીએ. ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અને ઉના શહેર કોરોના મુક્ત બને એ અમારું અભિયાન છે. અને દરેક લોકો માસ્ક ફરજિયાત પહેરે, સેનેટાઇઝ કરે અને સમગ્ર લોકો પોતાના હાથ વારંવાર ધોવે એવી સર્વ લોકોને ઉના શહેર અને તાલુકાના જનતાને અપીલ કરીએ છીએ. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. ગુજરાત જાગ્યું.